નમસ્કાર મિત્રો સેક્શન ડીના જુદા જુદા પ્રશ્નોના ઉત્તર આપને વિડીયો દ્વારા આપી રહ્યો છું આવા બધા પ્રશ્નોની સમજ માટેનો અલગ વિડીયો આપ મારી યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો આ વિડીયોમાં એ પ્રશ્નોના ઉત્તર આદર્શ રીતે કેવી રીતે લખી શકાય એ હું આપને સમજાવું છું આ વિડીયોમાં આપણો ડી સેક્શનનો ચાર માર્કનો પ્રશ્ન છે ઓમનો નિયમ સાબિત કરો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ તો આપણો પ્રશ્ન છે અહમનો નિયમ સાબિત કરો આપણે એનો આદર્શ જવાબ લખવા માટે જઈ રહ્યા છીએ મિત્રો હું વારંવાર સૂચન કર્યા કરીશ કે પેજની અંદર ગુજરાતી લખતી વખતે શબ્દો છે એ લીટીને સ્પર્શ થાય તેવી રીતે લખો તે ઈચ્છનીય છે ચાલો જવાબ છે આવી રીતે આપણે શરૂઆત કરવી જોઈએ ઓમનો નિયમ નીચેની પદ્ધતિથી સાબિત કરી શકાય બીજું એક સજેશન મારે આપ સૌને કરવું છે અને એ છે કે આ જે હાસ્યો છે એ હાંસ્યાની ડાબી તરફ આપે પ્રશ્ન અને ઉત્તર અને એના ક્રમ એટલું જ લખવું જોઈએ બાકીનું બધું જ મતલબ કે આ પ્રશ્નના જવાબમાં આવતા મુદ્દાઓ આપે હાસ્યાની જમણી તરફ એટલે કે અહીંયા લખવા જોઈએ આની આપણે કાળજી રાખીએ ચાલો આગળ વધીએ આ પ્રયોગ છે માટે આપણે સૌ પ્રથમ લખવું પડશે સાધનો તો એમાં છે વાહક તાર બેટરી અવરોધ વોલ્ટ મીટર એ મીટર કળ ત્યારબાદ આકૃતિ અહીંયા આપણે વીજ પરિપથ બતાવવો પડશે હું આપને સૂચન કરું છું કે પ્રશ્નોનો જવાબ લખતી વખતે આપ બુક પેન પેન્સિલ અને રબર આટલું લઈને બેસો હું આપ સૌને આકૃતિ થોડી અલગ રીતે દોરતા સમજાવું છું ધ્યાનપૂર્વક જોજો જુઓ પહેલાં તો આપણે ફૂટપટ્ટીની મદદથી આવી રીતે માત્ર લીટી દોરવાની છે આપ જોતા જાવ અહીંયા જો લીટી આગળ આગળ વધતી જાય છે અને એ લીટી પૂરી થઈ જાય એ પછી આપણે ચેક રબરની મદદથી લીટીના કેટલાક ભાગ ચેકીને એની જગ્યાએ આપણે જે નવું સાધન મૂકવું છે અથવા તો જે નવી નિશાની કરવી છે એ આપણે દોરવું પડશે તો આપ બરાબર ધ્યાનપૂર્વક આખા આખી આકૃતિની સમજૂતીને ધ્યાનપૂર્વક જોજો જુઓ હવે આપણે આમાં જુદા જુદા સાધનો મૂકવા છે પહેલા તો આપણે શું દોરી નાખ્યું વાહક તાર ચાલો હવે એક જગ્યાએ આપણે આવી એક વધારાનો વાહક તાર દોરવો પડશે કારણ કે ત્યાં પણ આપણે એક સાધન ગોઠવવાનું થાય છે હવે આપણે ઇરેઝર એટલે કે રબરની મદદથી લીટી ચેકી અને એમાં આપણે જુદા જુદા સાધનને દોરવાના થાય છે ચાલો તો શરૂ કરીએ પહેલાં આપણે અહીંયા એક લીટીને ચેકશું અને એ લીટી ચેકાઈ ગયા પછી એની જગ્યાએ નવું સાધન મૂકીશું આ લીટી ચેકાઈ ગઈ છે અને એ જગ્યાએ આપણે જે નિશાની કરી છે એ અવરોધની છે હજી એક આ જગ્યાએ આપણે લીટીને ચેકી નાખશું અને એ જગ્યાએ પણ નવું સાધન મૂકીશું અને એ મૂક્યું છે એ મીટર આગળ વધીએ હજી હવે આ જગ્યાએ એક લીટી ચેકી નાખીશું અને એ જગ્યાએ આપણે મૂકીશું વોલ્ટ મીટર વોલ્ટ મીટર અને અવરોધ એકબીજાને સમાંતર છે એ પણ જોઈએ હજી આપણે કળ અને બેટરી મૂકવાની બાકી છે કળને આપણે સ્વીચ તરીકે પણ ઓળખીએ છીએ તો ચાલો આગળ વધીએ આ જગ્યાએ આપણે એક લીટીને ચેકીએ છીએ અને એ જગ્યાએ આપણે કળને ગોઠવીશું એટલે કે સ્વીચને ગોઠવીશું જુઓ લીટી ચેકી નાખી છે અને એની જગ્યાએ કળ ગોઠવાઈ જાય છે અને હવે વિદ્યુત કોષો બતાવવા માટે આપણે કોઈ લીટી ચેકવાની જરૂર નથી અહીંયા જે જગ્યા છે ત્યાં વિદ્યુત કોષોને આપણે દોરી નાખીએ છીએ હવે આપણે વિદ્યુત કોષો દોરીએ છીએ વિદ્યુત કોષો આ રીતે દોરાઈ જાય પછી આપણે સ્વિચને ઓન બતાવવા માટે સ્વિચની વચ્ચે એક કાળું ટપકું કરીશું તો આ સાથે આપણું આકૃતિનું કામ પૂરું થઈ ગયું પરંતુ હજી નામ નિર્દેશ કરવાનો બાકી છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ આ ચાર માર્કના પ્રશ્નમાં એક માર્ક આકૃતિ દોરવાનો હોય છે એક માર્ક નામ નિર્દેશ કરવાનો હોય છે અને બાકીના બે માર્ક્સ છે એમાં રચના કાર્ય પદ્ધતિ અવલોકન નિર્ણય વગેરે હોય છે તો ચાલો હવે આપણે આ આકૃતિમાં નામ નિર્દેશ કરી નાખીએ અહીંયા બેટરી લખી છે આપણે પછી અવરોધ એ મીટર વોલ્ટ મીટર અને સ્વિચ અથવા તો કળ મિત્રો વિજ્ઞાનમાં ખુલ્લી કળ અને બંધ કળ એ આપણા વ્યવહારમાં બોલાતા શબ્દો કરતા થોડા જુદા છે વિજ્ઞાનમાં ખુલ્લી કળ એટલે આપણી ભાષામાં બંધ સ્વીચ અને વિજ્ઞાનમાં બંધ કળ એટલે વ્યવહારુ ભાષામાં ચાલુ સ્વીચ તો એ આપણે યાદ રાખીશું હવે આપણે એનું વર્ણન લખવાનું શરૂ કરીએ પદ્ધતિ આકૃતિમાં બતાવ્યા મુજબ વીજ પરિપથની રચના કરી મિત્રો હું વારંવાર કહીશ કે વિજ્ઞાનમાં જ્યારે આ પ્રશ્નોના જવાબ આપતા હો ત્યારે જેમ ગુજરાતીમાં ફકરા લખો છો એવી રીતે નહીં લખો અને મુદ્દા પાડીને જ જવાબો લખો તો ચાલો મુદ્દા પાડી અને જવાબ લખવાની શરૂઆત કરીએ જેમાં વિદ્યુત સ્ત્રોત તરીકે વિદ્યુત કોષો છે શા માટે કારણ કે આપણે એક વિદ્યુત કોષ બે વિદ્યુત કોષ ત્રણ વિદ્યુત કોષ એવી રીતે આપણે જોડવા પડશે પછીનો મુદ્દો વોલ્ટ મીટરનું અવરોધ સાથે સમાંતર જોડાણ કર્યું છે પછીનો મુદ્દો એ મીટરનું અવરોધ સાથે શ્રેણીમાં જોડાણ કર્યું છે પછીનો મુદ્દો છે શરૂઆતમાં વિદ્યુત કળને ઓફ રાખી છે આમાં શબ્દ વાપર્યો છે જેથી આપને કોઈ જગ્યાએ યાદ રાખવામાં મુશ્કેલી ના પડે ત્યારબાદ માત્ર વિદ્યુત કોષ જોડી વિદ્યુત કળને ઓન કરી હવે વોલ્ટ મીટર અને એ મીટરના અવલોકન અવલોકન કોષ્ટકમાં નોંધ્યા પછી હવે ફરીથી કળને ઓફ કરી અને વિદ્યુત કોષની સંખ્યા અનુક્રમે બે કરી ત્રણ ચાર એવી રીતે વિદ્યુત કોષ વધારતા ગયા અને દરેક વખતે કળને ઓન કરી વોલ્ટ મીટર તથા એ મીટરના અવલોકનની કોષ્ટકમાં નોંધ કરી આ અવલોકનોનો અભ્યાસ કરી અને તારણ કાઢ્યું હજી આગળ હવે અવલોકન કોષ્ટક જોઈએ જો આવી રીતે પેન્સિલથી એક કોષ્ટક દોરી નાખવાનું અને એ કોષ્ટક દોરાઈ જાય પછી આપણે આ જે પ્રયોગના અવલોકનો છે એ આ કોષ્ટકની અંદર નોંધવાના હોય છે તો આની અંદર બધું જ ટાઇટલમાં લખેલું છે પહેલા કોલમમાં ક્રમ છે પછી વિદ્યુત કોષની સંખ્યા પછી વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં વિદ્યુત સ્થિતિમાંનો તફાવત વોલ્ટમાં અને છેલ્લું જે કોલમ છે વી બાય આઈ એટલે કે વોલ્ટ બાય એમ્પિયર એ જવાબ આપણે શોધવાનો છે અને એ જવાબ ઉપરથી આપણે નક્કી કરીશું કે ઓમનો નિયમ શું સમજાવવા માગે છે ચાલો હવે એની પછીની એટલે કે બીજી રોની અંદર આપણે પ્રયોગનું પહેલું અવલોકન લખીશું ક્રમ નંબર એક વિદ્યુત કોષની સંખ્યા એક વિદ્યુત પ્રવાહ આપણને એ મીટરમાં જોવા મળતો હતો ઝીરો પોઈન્ટ થ્રી એમ્પિયર પછી વોલ્ટ વન પોઈન્ટ ફાઈવ અને વી બાય આઈ વન પોઈન્ટ ફાઈવ બાય ઝીરો પોઈન્ટ થ્રી બરાબર પાંચ આવી રીતે બે વિદ્યુત કોષ ત્રણ વિદ્યુત કોષ અને પછી ચાર વિદ્યુત કોષ દર વખતે આપણે એ મીટર અને વોલ્ટ મીટરમાં મળતા અવલોકનોને નોંધી અને વી બાય આઈનો જવાબ શોધી કાઢીશું અહીંયા જવાબ બધાની અંદર ફાઈવ મળે છે આ ફાઇવ શું છે એ આપણે આગળ જોઈએ હવે આપણે નિર્ણય તારવીએ તો નિર્ણય આવો મળે છે આપણને અચળ તાપમાને વાહક તારમાંથી વહેતો વીજ પ્રવાહ આઈ તે વાહક તારના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે વીના સંપ્રમાણમાં હોય છે આને ઓમનો નિયમ કહેવાય હજી એનું ગાણિતિક સ્વરૂપ એટલે કે સમીકરણીય સ્વરૂપ જોઈ લઈએ તો વી પ્રપોર્શનલ ટુ આઈ એટલે કે વી અને આઈ એકબીજાના સંપ્રમાણમાં છે એટલે કે વી બાય આઈ બરાબર અચોળ એટલે કે આર આ આર ને આપણે બોલીએ છીએ અવરોધ તો આ છે ઓમનો નિયમ તો આવી રીતે ઓમનો નિયમ સાબિત કરવો વાળો પ્રશ્ન આકૃતિ વર્ણન અવલોકન અને નિર્ણય એ આ રીતે નોંધાય તો આપ ચાર માર્ક્સ મેળવવા માટે હકદાર થાવ મિત્રો આપ સૌને પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ફરી મળીશું નમસ્કાર